इंडियन रेडक्रॉस सोसायटी 84 तालुका ब्रांच सूरत द्वारा विश्व रेडक्रॉस डे की उजवणी करवामां आवी हती। उजवणी निमित्ते कोरोना सामे हजारोनी संख्यामां गरीबोने भोजन पूरु पाड़ी सेवा करता अनेक स्वयंसेवकोनुं ताळीओ पाड़ी सन्मान करवामां आव्युं हतुं। विश्व रेडक्रॉस दिवस एटले रेडक्रॉसना स्थापक एवा सर जीन ग्रेनी ड्यूनार्डनो जन्मदिवस छे, जेनो उद्देश्य मानवतावादी कार्य माटे तटस्थता, स्वतंत्रता, निष्पक्षता, एकता, मानवता, वैश्विकता हता। कोरोना जेवी महामारी होय त्यारे रेडक्रॉसना स्वयंसेवको हमेशा मानवतानी सेवा माटे कार्यरत होय छे। आ संस्थाने सौथी वधु वखत सर्वश्रेष्ठ एवोर्ड नोबल प्राइजथी 3 વખત નવાજવામાં આવ્યા હતા। આ સ્વયંસેવકો માટે તાળીઓ પાડીને સન્માનિત કરવાની થીમ સાથે આખા વિશ્વમાં રેડક્રોસની ઉજવણી થઈ રહી છે, ત્યારે આજ રોજ રેડક્રોસના સ્થાપકના જન્મદિવસ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી 84 તાલુકા બ્રાન્ચ સુરતના સહયોગથી સુરત ખાતે લાભેશ્વર LH રોડ વરાછા ખાતે કાર્યરત જલારામ અન્ન ક્ષેત્ર દ્વારા રોજના હજારો લોકોને જમાડવા માટે રસોડું કાર્યરત છે, જેમાં સ્વયંસેવકો રાત દિવસ મહેનત કરી રહ્યા છે। આ અન્ન ક્ષેત્રમાં કાર્યરત સ્વયંસેવકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તેમની રોગપ્રતિકારક શક્તિ પણ જળવાઈ રહે તે હેતુથી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી 84 તાલુકા બ્રાન્ચના પ્રમુખ સાથે સુરત શહેરના હોમગાર્ડ્સ કમાન્ડન્ટ એવા ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા, મંત્રી શ્રી ડોક્ટર જગદીશભાઈ ચાવડા, યુથ રેડક્રોસના ડોક્ટર કોમર શિરોયા અને ડાયરેક્ટર શૈલેષ વેચપરા દ્વારા મલ્ટી વિટામિન યુક્ત એનર્જી ડ્રિંકનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તેમના માટે તારીઓ પાડીને સ્વયંસેવકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। સાથે સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી 84 તાલુકા બ્રાન્ચના પ્રમુખ સાથે સુરત શહેરના હોમગાર્ડ્સ કમાન્ડન્ટ એવા ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા દ્વારા 171 વખત અને દિનેશભાઈ જોગાની 62 વખત પોતાનું અમૂલ્ય લોહીનું દાન રેડક્રોસ બ્લડ બેંકમાં કર્યું હતું।